સુરત મહાનગરપાલિકા દ્વારા હોમ ક્વોરન્ટાઇન લોકો અન્ય જગ્યાએ ન નાસી જાય કે ઘરની બહાર ન નીકળે તે માટે પાલિકા દ્વારા SMC COVID-19 ટ્રેકર એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેથી હોમ ક્વોરન્ટાઇનની પળે પળે માહિતી SMCને મળી રહે છે. આ પ્રયોગ સફળ રહેતા અન્ય શહેરોમાં પણ તે સિસ્ટમ લાગુ કરવાની વિચારણા થઈ રહી છે. હાલ વિશ્વભરમાં કોરોના વાયરસનો કાળો કેર વર્તાઈ રહ્યો છે અને આ વાયરસની દવા હજુ સુધી શોધાઈ નથી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ એ જ અક્સેસ ઇલાજ છે, જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા વિદેશથી આવતા અને સ્થાનિક કોરોનાગ્રસ્ત શંકાસ્પદ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા લોકો અન્ય જગ્યાએ ન નાસી જાય કે ઘરની બહાર ન નીકળે તે માટે પાલિકા દ્વારા SMC COVID-19 ટ્રેકર એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન 3600 લોકોના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જેથી હોમ ક્વોરન્ટાઇનની પળે પળેની માહિતી SMCને મળી રહે છે. આ પ્રયોગ સફળ રહેતા અન્ય શહેરોમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાની વિચારણા થઈ રહી છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને હોમ ક્વોરન્ટાઇનના ફોનમાં અપલોડ કરી દેવામાં આવે છે, જેમાં હોમ ક્વોરન્ટાઇનના લોકેશનથી તમને તમામ વિગતો એડ કરી દેવામાં આવે છે. ત્યારબાદ હોમ ક્વોરન્ટાઇનની રોજના રોજ થતા ટેસ્ટ અને ટ્રીટમેન્ટની પણ વિગતો એડ કરી દેવામાં આવે છે. હોમ ક્વોરન્ટાઇનની રોજની તેમની હાલત અને પરિસ્થિતિ અંગેની સેફ્ટી પણ અપલોડ કરવાની રહે છે. પાલિકા દ્વારા ઓનલાઇનની સાથે ઓફલાઇન પણ હોમ ક્વોરન્ટાઇનની રોજ રોજ મુલાકાતે લઈને તપાસ થતી હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું. હું છું બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર સુરત. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા TTT પોલિસી અને સ્ટ્રેટેજી અપનાવવામાં આવી રહ્યું છે. TTT સ્ટ્રેટેજી એટલે ટ્રેકિંગ, ટેસ્ટ અને ટ્રીટમેન્ટ. ટ્રેકિંગ માટે COVID-19 ટ્રેકર એક સ્પેશિયલ એપ્લિકેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે, જેના થકી સંપૂર્ણપણે જેટલા લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે એ તમામ લોકોનું માહિતી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ઓટોમેટિકલી મળે છે. એમાં જેટલા પણ લોકો વિદેશથી આવેલા છે એ તમામ લોકોના માહિતી, પ્લસ જેટલા લોકોના બાબતમાં જે સોસાયટી વિસ્તાર અથવા આજુબાજુના લોકોએ હેલ્પલાઇનમાંથી વિગતો આપ્યું છે એનું માહિતી, અને એના સાથે સાથે લગભગ 500થી વધારે લોકો સેલ્ફ ડિક્લેરેશન કર્યું છે SMC વેબસાઇટમાં, એ તમામ લોકોના માહિતી એમ મળીને કુલ 3600થી વધારે લોકોના માહિતી એપ્લિકેશન મારફતે ટ્રેકિંગ કરવામાં આવ્યું છે. આ તમામ લોકોના ટ્રેકિંગ જે છે રિયલ ટાઈમ મોનિટરિંગ અને લોકેશનના હિસાબે કરવામાં આવી રહ્યું છે, અને એના સાથે સાથે એમના કોઈ પણ સિમ્પટોમેટિક કન્ડિશન હોય એ કન્ડિશન પ્રમાણે ડૉક્ટર એમના પાસે જઈને એમનું જે કંઈ તકલીફ છે એને સમજાવવામાં આવી રહ્યું છે, અથવા જરૂરિયાત પડે એમને મેડિકલ સુધી લઈ આવીને એના ટેસ્ટિંગનું કાર્યવાહી પણ કરવામાં આવી રહ્યું છે. એટલે દરરોજ એનું મોનિટરિંગ, એના હેલ્થ કન્ડિશનનું મોનિટરિંગ અને એના એ સેલ્ફી લેવા માટે પણ એક વ્યવસ્થા છે, જેના થકી એના રિયલ કન્ડિશન જાણી શકાય છે અને સંપૂર્ણપણે એ તમામ લોકોના કોઈ પણ રીતે પ્રશ્ન ના થાય એટલા માટે આ એપ્લિકેશન ખૂબ જ યુઝફુલ થાય છે. અને એ એપ્લિકેશન મારફત એ ટેસ્ટિંગ અને એમના જરૂરિયાત પડે તો ટ્રીટમેન્ટ પણ કરવામાં આવ્યું છે. એટલે આ જે COVID-19 ટ્રેકર છે એ ખૂબ આપણને હેલ્પ થાય છે. જેટલા પણ હોમ ક્વોરન્ટાઇનમાં લોકો છે એ લોકોના સાથે આ ટ્રેકર જે છે રિકોન્સાઇલ કરવામાં આવ્યું છે. એટલે મેન્યુઅલ ટ્રેકિંગ અને આ રિયલ ટાઈમ ઓનલાઈન ટ્રેકિંગ એ બંનેને રિકોન્સાઇલ કરીને એક સ્ટ્રેટેજી બનાવીને કામગીરી કરવામાં આવી રહ્યું છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે પાલિકા હાલ 3 ટીમ પર કામ કરી રહી છે, જેમાં ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ પર વિશેષ ભાર આપવામાં આવે છે. હાલ 3600 લોકો પર પાલિકા દ્વારા SMC COVID-19 ટ્રેકર એપ્લિકેશનનો સફળ પ્રયોગ છે, જે અન્ય શહેરમાં પણ અમલ કરી શકાય છે.